કવિ પદ્માક્ષી પટેલના 8 પુસ્તકોનું અતુલ ખાતે વિમોચન કરાયું. કવિતા લખાતી નથી એ તો હૃદયમાં સ્કૂરે છે હોવાનું જણાવતા પદ્માક્ષીબેન પટેલ. પાડીની મુખ્ય કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને પ્રાંજલ ઉપનામથી સાહિત્ય સર્જન કરનાર કવિયત્રી પદ્માક્ષીબેન પટેલના 8 પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ અતુલ ક્લબ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે પોતાની આનંદ ઉર્મીઓ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે કવિતા લખાતી નથી એ તો હૃદયમાં સ્કૂરે છે. જીવનમાં થયેલા અનુભવો, સુખ દુઃખની ઘટનાઓને જોયેલા કે માણેલા તત્વોને કારણે મન હૃદય કોઈ એક તણખલું આપે અને આંગળીના ટેરવાનું પંખી એનો મનમોહક માળો ગૂંથી નાખે ત્યારે કવિતાની રચના થાય છે. અગાઉ તેમના 12 પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને બીજા 8નું વિમોચન રવિવારે કરવામાં આવ્યું હતું. પારડી તાલુકા શિક્ષક સંઘના અગ્રણી જગદીશ પટેલે કહ્યું હતું કે પ્રાંજલના પુસ્તકો અને રચનાઓ અદ્ભુત છે. આ કાર્યક્રમમાં વાપીના પૂર્વ ટીડીઓ ભરતભાઈ પટેલ, પારડીના બીઆરસી હેતલબેન, પારડીના શિક્ષકો રૂચિબેન નવનીતભાઈ, વિસ્તરણ અધિકારી નિલેશભાઈ, પ્રાંજલના માતા કોકિલાબેન અને પિતા રમેશભાઈએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી પ્રાંજલની સાહિત્ય રચનાઓને બિરદાવી હતી. આ પ્રસંગે પારડી કન્યા શાળાની બાળાઓએ પ્રાર્થના રજૂ કરી હતી. આભાર વિધિ ચેતનભાઈ પટેલે કરી હતી. એક હાસ્ય કાવ્ય છે. કાવ્યનું શીર્ષક છે વાળ. પડી બૂમ બપોર તાણે ને ધ્રુજી ઉઠ્યું ઘર. પડી બૂમ બપોર તાણે ને ધ્રુજી ઉઠ્યું ઘર કે વાળ આવ્યો ખાણામાં. બેદરકાર તું સૌ કાળજી વગરની બોલી બોલી ગામ ગજવ્યું બપોર તાણામાં. ખાટલાની વચ્ચે બેઠા સાસુજી મનમાં મલકાયા. ધ્યાન ક્યાં હતું એમનું માળામાં. કાણી આંખે કર્ણ સતેજ રાખી સાંભળે કે હજી શું શું રંધાઈ રસોડામાં. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.